મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી છે પણ છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે બીઆરટીએસ બસની સુવિધા અમદાવાદમાં ઓક્ટોબર બે હજાર નવમાં શરૂ કરવામાં આવી હતી જેને દસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં અણધણ વહીવટને કારણે તે સમયે પણ તેટલા જ અકસ્માત થતા હતા અને દસ વર્ષ બાદ આજે પણ તેટલા જ અકસ્માતો થઈ રહ્યા છે બીઆરટીએસના અમદાવાદમાં કુલ પંચાણું જેટલા સ્ટેશનો આવેલા છે અને તેનો એકાણું કિલોમીટરની આસપાસનો રૂટ છે જેમાં કુલ બસો પચાસ જેટલી બીઆરટીએસ બસો દોડે છે બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં પંચોતેર ટકાનો વધારો થયો છે બે વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે કુલ એકવીસ લોકોના મોત થયા છે અને છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પર નજર કરીએ તો બે હજાર પંદર સોળમાં બીઆરટીએસની અડફેટે ચાર લોકોના મોત થયા બે હજાર સોળ સત્તરમાં પાંચ લોકોના મોત થયા તો બે હજાર સત્તર અને અઢારમાં કુલ ચૌદ લોકોના મોત થયા અને બે હજાર અઢાર ઓગણીસમાં બીઆરટીએસની અડફેટે કુલ સાત લોકોના મોત થયા અપૂરતા પ્રમાણમાં ટ્રાફિક સાઈન હોય છે સર્વિસ રોડ મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ હોય છે ઝીબ્રા ક્રોસિંગનો અભાવ છે રેલિંગ પર રેડિયમ નથી હોતું ઠેર ઠેર રેલિંગ તૂટેલી હોય છે સિમેન્ટના બેરિકેડ્સ પ્લાનિંગ વગરના હોય છે અકસ્માત પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી હોતું પ્રતિબંધ હોવા છતાંય લોકો બીઆરટીએસ કોરિડોરમાં પોતાના વાહનો પૂરપાટ ઝડપે પણ ચલાવતા હોય છે બીઆરટીએસના પ્લાનિંગ મુજબ ઘણી જગ્યાએ ટ્રાફિક સાઇન રેલિંગ અને તેની નીચે મૂકેલા બેરિકેડ્સ રોડ સાઈડ વધારે બહાર નીકળે છે સાથે લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ બીઆરટીએસના રૂટમાં પણ જતા રહે છે આ બધા કારણોસર પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ